સુરતમાં ઘણીવાર માર્કેટ સાથે મિલકતોમાં આગની ઘટનાઓ બને છે, તેમાં અનેક લોકો ફસાઈ જતા હોય છે, જેને ઉગારવા માટે ભારે જહેમત કરવી પડે છે। રેસ્ક્યુમાં પણ કેટલીક વાર ફાયરના જવાનોને ઈજા થાય છે, જેથી સુરત ફાયર હાલમાં જ આધુનિક રોબોટ વસાવ્યો છે, જે હવે ધુમાડામાં પણ આગ બુઝાવશે અને સીસીટીવીથી માહિતી પણ આપશે, જેથી રેસ્ક્યુ કરવામાં ફાયર ઓફિસરને મદદ મળશે। ફાયર ઓફિસરે આ રોબોટની ખાસિયત અંગે જણાવ્યું કે જે જગ્યાએ આગની ઘટના બની હોય અને જેમાં ખાસ કરીને ધુમાડો અને હીટ હોય તેવી જગ્યાએ આ રોબોટને મોકલવામાં આવશે, જેની લીટર પર મીટર કેપેસિટી 3000 લીટર છે, જે 90 મીટર સુધી દૂર પાણી ફેંકી શકે છે। આ રોબોટ સુરત ફાયરને ખૂબ જ મોટા પ્રમાણમાં મદદરૂપ થઈ શકશે। રોબોટની ખાસિયત એ છે કે જે જગ્યા પર આપણા ફાયર ફાઇટરો જઈ નહીં શકે, ફોર એક્ઝામ્પલ તરીકે બેઝમેન્ટની અંદર જ્યારે આગ લાગે ત્યારે ધુઓ વધારો હોય, સ્મોક વધારો હોય, આવી જગ્યા પર હીટ હોય તો આપણા માણસો અંદર જઈ નથી શકતા, એ જગ્યા પર રોબોટ મોકલવામાં આવે। અને અગર જો માણસોની જરૂર પડે તો બે માણસની લોડ કેપેસિટી બી છે, એને સાથે બી લઈ શકે છે, પરંતુ હીટ ઓછું હોય ત્યારે માણસો જશે। विशेष खासियत एनी LPM लीटर पर मिनिट कैपेसिटी डिस्चार्ज कैपेसिटी एने 3000 लीटर है।